ઘસવાથી ઉત્પન્ન થયેલ વીજભારનું જાતે વહન થઈ શકતું નથી, કારણ કે તે સ્થિત વીજભાર હોય છે. ઇલેક્ટ્રોસ્કોપ એ એક ઉપકરણ છે જે પદાર્થમાં વીજભાર છે કે નહીં તે પરીક્ષણ કરવા વપરાય છે. બોટલ, કાર્ડબોર્ડ, તાંબાનો તાર અને એલ્યુમિનિયમ ફોઇલ દ્વારા સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવી શકાય છે. જો વીજભારિત પદાર્થને તાંબાના તારના છેડા પર અડાડવામાં આવે છે તો એલ્યુમિનિયમ ફોઇલના બંને છેડા એકબીજાથી દૂર જાય છે, કારણ કે તેના બંને છેડા પર એક સરખો વીજભાર ઉત્પન્ન થાય છે. હવે ઇલેક્ટ્રોસ્કોપના તારને હાથથી સ્પર્શ કરતા એલ્યુમિનિયમ ફોઇલના બંને છેડા સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. આવું શા માટે થયું? જ્યારે ઇલેક્ટ્રોસ્કોપના તારને હાથથી સ્પર્શ કરવામાં આવે છે ત્યારે બધો જ વીજભાર શરીર દ્વારા પૃથ્વીમાં વહન પામે છે. અહીં એલ્યુમિનિયમ ફોઇલ વિદ્યુત વિભારિત થાય છે. આ પ્રક્રિયાને અર્થિંગ કહે છે. ઇલેક્ટ્રિકના પ્રવાહના કારણે લાગતા આંચકાથી બચવા માટે ઇમારતમાં અર્થિંગ કરવામાં આવે છે.